નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રીજું ચેપ્ટર શરૂ કર્યું હતું, ત્યારબાદ હવે આપણે એમાં આગળ જઈએ તો હવે વિકાસ કઈ રીતે થયો એનો આખો આપણે ઇતિહાસ ચકાસવાનો છે. બરાબર, તો ખરેખર આવક કોષ્ટકની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આવર્ત કોષ્ટકની ઉત્પત્તિ એટલે કે એ ઉત્પન્ન કેવી રીતે થયું આનો ઇતિહાસ જોવાનો છે. એક સમાજ વિદ્યા જેવો ટોપિક છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે આવર્ત કોષ્ટક સમજાવ્યું હતું, આ તો અત્યારનું છે, આધુનિક, લેટેસ્ટ. પણ વાસ્તવમાં શરૂઆતથી આવું નહોતું. દીકરાઓ, તો શરૂઆતમાં શું હતું, કેવી રીતે, કેવા કેવા અને ક્યાં ક્યાં વૈજ્ઞાનિકોએ પોતાનું યોગદાન આપ્યું, તો એ વસ્તુનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. મિત્રો, આ ટોપિકમાં હું જેટલું બોર્ડ ઉપર લખું એટલું તમારે યાદ રાખી લેશો, એટલે એમાં લગભગ બધું આવી જશે. બરાબર, વધારાનું કઈ પાકું કરવાની જરૂર નથી. તો ચાલો શરૂઆતથી આપણે થોડીક વાર્તા કરી લઈએ કે આ તત્વોનું સમૂહમાં વર્ગીકરણ, પછી આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનો વિકાસ ઘણા વૈજ્ઞાનિકોના અવલોકન અને પ્રયોગોમાંથી મેળવેલા તેમના જ્ઞાનનું પરિણામ છે. તો આવું કંઈ જરૂરી નથી આપણે પાકું કરવું. બરાબર, ખબર જ હોય કે કેટલા બધા વૈજ્ઞાનિકોનું પ્રયત્ન અને એના પ્રયોગોનું જ્ઞાનનું પરિણામ છે. સૌ પ્રથમ પહેલો વહેલો પ્રયત્ન કરવા વાળો કોઈ હોય તો એ હતો ઈસવીસન 1800 માં પહેલું વહેલું વર્ગીકરણનો પ્રયત્ન કર્યો તો જ્હોન ડોબ્રેનર. બરાબર, આ વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો હતો. તો જ્હોન ડોબ્રેનરે શું કર્યું? તો કે તત્વોના ગુણધર્મોના વલણ વિશે વિચાર્યું. તેમણે 1829 સુધીમાં ત્રણ તત્વોવાળા સમૂહો એટલે કે ત્રિપુટીના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા નોંધી. પ્રત્યેક કિસ્સામાં ત્રિપુટીની મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર બાકીના બે તત્વોના કુલ પરમાણુ ભાર કરતાં અડધો જોવા મળ્યો. ઉપરાંત મધ્યમાં રહેલા તત્વોના ગુણધર્મો બાકીના બે ગુણધર્મો જેવા જોવા મળ્યા. આ સંબંધને એને ત્રિપુટીનો નિયમ કીધો ડોબ્રેનરે. ત્યારબાદ ખૂબ જ ઓછા તત્વો માટે આ લાગુ પડ્યો એટલે આ વાતને એક સંયોગ ગણી અને ના મંજૂર કરવામાં આવ્યો. પહેલી ત્રિપુટી આપી હતી ડોબ્રેનરે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમની. બીજી ત્રિપુટી આપી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમની. અને ત્રીજી ત્રિપુટી આપી ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની. 7, 23 અને 39, 40, 88 અને 137, 35.5, 80 અને 127. હવે જો મિત્રો, આને હું તમને સમજાવું તો ડોબ્રેનરે કઈ રીતે તત્વોને પહેલું વર્ગીકરણ કર્યું ડોબ્રેનરે, એમાં એને શું કર્યું, ત્રણ ત્રણ તત્વોને એક સાથે ત્રિપુટીમાં ગોઠવા. જો તમે જોવો જોઈએ પેલા કેવું વર્ગીકરણ હતું, ત્રણ ત્રણ જ ગોઠવા હતા ખાલી, અને ઈ ત્રણેય ગુણધર્મો તત્વોના ગુણધર્મો સમાન હતા એટલે એને એક સાથે રાખ્યા ડોબ્રેનરે. એટલે આ જે ડોબ્રેનરે વાત કરી હતી એને ત્રિપુટીનો નિયમ તરીકે ઓળખવામાં આવ્યો. બરાબર, હવે એની અંદર ડોબ્રેનરે આ ત્રણ તત્વોને શા માટે, આ જ ત્રણ તત્વોને એક સાથે ગોઠવા, તો એના માટે ડોબ્રેનરે એક વસ્તુ અવલોકન કરી કે ડોબ્રેનરની ત્રિપુટીમાં જે ત્રણ તત્વ હતા ને એમાં વચ્ચેના તત્વનો પરમાણુ ભાર એ પેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારના સરવાળાથી અડધો હોય, આવો એક નિયમ આપ્યો. તો જો પેલાનો છે 7, છેલ્લાનો છે 39, આ બેના સરવાળાથી અડધો પરમાણુ ભાર વચ્ચેના તત્વનો હોય, આવો એક સામાન્ય નિયમ એણે આપ્યો. તો 39 ને 7 46 ભાંગ્યા 2 જવાબ આવશે 23. તો વચ્ચેના તત્વનો પરમાણુ ભાર 23 હોય, આવું પણ એની ત્રિપુટીમાં જોવા મળ્યું. આવો એક સરસ મજાનો નિયમ એની ત્રિપુટીમાં લાગુ પડ્યો. ઉપરાંત
આ ત્રણેય તત્વોના ગુણધર્મો એક સરખા હતા, આપણે એની ત્રિપુટીની વિશેષતા હતી ડોબ્રેનરે આપેલી ત્રિપુટી। અહીંયા પણ ચેક કરો, પેલાનો અને છેલાનો સરવાળો એને ભાંગ્યા 2 એટલે વચ્ચેનો પરમાણુ ભાર હોય તો 40 અને 137 આ બેનો સરવાળો કરો એટલે જવાબ આવશે 177। ભાગાકાર કરો તો 2 તેરી 6 અથવા તો હા એમે સીધો ભાગ આમ ના કરવો હોય તો 2 8 16 1 વધ્યા 17 એટલે પાછા 2 8 16 1 વધ્યો એટલે 0.5 તો 88.5 પણ અહીંયા લખો 88 એટલે લગભગ લગભગ વચ્ચેના તત્વનો પરમાણુ ભાર ઈ આ બેના સરવાળાથી અડધો હોય, લગભગ અડધો, બરાબર। એટલે 88.5 જવાબ આવે પણ ઈ લગભગ 88 એમ એક્ઝેક્ટ અહીંયા એક્ઝેક્ટ મળ્યો। આ બેનો સરવાળો ભાંગ્યા 2 એટલે એક્ઝેક્ટ 23 મળ્યો, પણ અહીં આડાઅવળું થોડું 1-2 પોઈન્ટ નો અથવા તો 1-2 અંક નો ફેરફાર ચાલે। અહીંયા પણ તમે જોઈ શકો છો 35.5 અને 127 ભાંગ્યા 2 આ બેનો સરવાળો કરશો એટલે 120 ને 30 ગણો તો 150, બીજા 7 ને 5 12 એટલે 162.5 ભાંગ્યા 2 તો 8 2 16 એટલે આનો જવાબ આવશે 81.25। પણ વચ્ચેના તત્વનો પરમાણુ ભાર કેટલો મળ્યો? 80, તો આના લગભગ જેટલો હોય। આવી વાત ડોબ્રેનરે કઈ રીતી, ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો, તત્વોને ગોઠવા, ત્રણ ત્રણ તત્વોને એક સાથે ગોઠવા અને એ ત્રણેયના ગુણધર્મો સરખા હોય એવી વાત કરી, અને બીજું એમ કીધું કે પેલા ને છેલ્લા નો સરવાળો એને 2 વડે ભાગો ને તો વચ્ચેનો પરમાણુ ભાર મળે જે આપણને મળ્યો લગભગ એની નજીક। તો આ વર્ગીકરણ આટલા પૂરતું સાચું નીકળ્યું, પણ આવર્ત કોષ્ટકમાં રહેલા તમામ તત્વો આ નિયમ લાગુ પડ્યો નહીં, બધાય તત્વોને આ ના લાગુ પડ્યું, તો આ વાતને બધા તત્વો માટે સ્વીકારી ના શકાય। એટલે આજે ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો ને એને એક ખાલી સંજોગ ગણ્યો કે ભાઈ આવું ક્યાંક અઠે ગઠે થઈ જાય, બધેય ના થાય, એટલે આ વાતને માન્ય રાખવામાં આવી નહીં। ઓકે, હવે ડોબ્રેનરે જે કંઈ કીધું એ વાત કરતા હવે થોડીક જુદી વાત આવે છે મિત્રો। મતલબ કે જે ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો બરાબર એના જેવો જ હવે કોઈ બીજા વૈજ્ઞાનિકો કંઈક નવું સંશોધન કરશે, તો જોઈએ આગળ શું કર્યું। ત્યારબાદ 1862માં ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી એઈબી દ કાનકોર્ટોઇસ તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો, એટલે હવે બીજો પ્રયત્ન કર્યો કાનકોર્ટોઇસે, એણે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવીને નળાકાર કોષ્ટક બનાવ્યું। કેના ચડતા ક્રમમાં? તત્વના પરમાણુ ભારના ચડતા ક્રમમાં, જેનો ભાર ઓછો એને પેલા મૂકવાનું, પછી એનાથી વધારે ભાર વાળું, એનાથી વધારે ભાર વાળું, આમ ચડતા ક્રમમાં ગોઠવી અને નળાકાર કોષ્ટક બનાવ્યું કાનકોર્ટોઇસે, બરાબર, જે નિશ્ચિત ગાળે ગુણધર્મોમાં પુનરાવર્તન દર્શાવતું હતું। એટલે અમુક ગાળો આવે, મતલબ કે આમ તત્વોને ગોઠવા હોય તો આ એ બી સી ડી ઈ, પછી એફ તત્વ આવે તો ઈ એ જેવા ગુણધર્મ ધરાવતું હોય, એટલે એક ચોક્કસ અંતરે તત્વોના ગુણધર્મોમાં પુનરાવર્તન થવા માંડ્યું કે 5 તત્વ ગોઠવો પછી 6ઠું તત્વ હોય ને પેલા જેવા ગુણધર્મો ધરાવતું હોય, આનો મતલબ આવો। પણ એમાંય પ્રોબ્લેમ, આ પણ કોઈનું વધારે ધ્યાન ખેંચી શક્યું નહીં, કારણ કે આ બધાયને ના લાગુ પડ્યું। મિત્રો, વર્ગીકરણ એવું હોવું જોઈએ કે જે તમામ તત્વોને લાગુ પડે। ઓકે, ત્યારબાદ આવ્યો 1865માં અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ, એણે અષ્ટકનો નિયમ આપ્યો। અષ્ટક શું હતો? અષ્ટકનો નિયમ, તો મિત્રો તમારે 9મા ધોરણની અંદર આવી ગયેલી વાત છે આ, કે અષ્ટકનો નિયમ શું છે। ઓકે, તો એ નિયમ કઈ જુદી વાત નહોતો, સારે ગામા પધ નિશા સંગીતના 7 સૂર ઉપરથી આપેલો નિયમ એ આ અષ્ટકનો નિયમ હતો। તો એમાં શું વાત કરી એની ચર્ચા કરીએ મિત્રો,
તો જો શું થાય, સા રે ગા મા પ ધ ની સા. હા, મતલબ આ પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો, પણ આઠમો સુર પાછો જે છે ને ઈ પેલા જેવો હોય. ઓકે, તો હવે પાછો રે, નવમો સુર કેના જેવો, બીજા જેવો. ગા, દસમો ત્રીજા જેવો. મા, પ, ધ, ની, ચાલે ને આવું. તો અગિયારમો બારમો તેરમો ચૌદમો, મતલબ કોઈ પણ તત્વને પણ આવી રીતે તત્વોને ગોઠવો તો સાત તત્વો અલગ અલગ ગુણધર્મો વાળા મળે. પાછું આઠમું તત્વ ઈ પેલા જેવો ગુણધર્મ હોય, નવમાના ગુણધર્મો બીજા જેવા, દસમાના ત્રીજા જેવા, અગિયારમાના ચોથા જેવા, બારમાના પાંચમા જેવા, તેરમાના છઠ્ઠા જેવા ને ચૌદમાના સાતમા જેવા. તો હવે પાછો સા આવે તો ઈ પંદરમું તત્વ ફરી પાછું કેના જેવો ગુણધર્મ ધરાવતું હોય, પેલા અને આઠમા જેવું. મતલબ આ રીતે એક ચોક્કસ અંતરે એક ચોક્કસ તત્વોને ગોઠવ્યા બાદ નવું તત્વ આવે ઈ આગળના તત્વ સાથે ગુણધર્મોની અંદર સામ્યતા ધરાવતું હોય. આ સંગીતના સાત સુર ઉપરથી તત્વોને ગોઠવી અને અષ્ટકનો નિયમ ન્યુલેન્ડે આપ્યો, સર જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ.